ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? આપણું જે ચેપ્ટર ચાલે છે એનું ક્રમશઃ જો રિવિઝન ઉપર ભાર આપીએ છીએ, કેમ કે રિવિઝન મહેનત વગર કંઈ પણ વસ્તુ શક્ય છે નહીં. દરરોજનું દરરોજ લખવું અને દરરોજનું દરરોજ વાંચવું એ તમને સારા પરિણામ માટેથી ખૂબ જ જરૂરી છે. એમાં કે આપણું 12મું સ્ટાર્ટ છે, એટલા માટેથી આપણે મહેનત તો ખૂબ વધારે જ કરવી પડે. તો અત્યાર સુધી આપણે એકલિંગી અને લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વિશે અભ્યાસ કરતા હતા. એમાં લિંગી પ્રજનન જોઈએ છીએ આપણે, કે લિંગી પ્રજનનની અંદર ત્રણ તબક્કા પ્રજનનની પ્રક્રિયા, લિંગી પ્રજનનની પ્રક્રિયા દખોતા સજીવની અંદર આપણે ત્રણ તબક્કા લગીનું જોયું, ક્યાં જુવેનાઇલ તબક્કો અથવા તો વાનસ્પતિક તબક્કો વનસ્પતિ માટેથી, પછી પ્રાજનનિક તબક્કો અને વૃદ્ધાવસ્થા, જેમાં આપણે પ્રાજનનિક તબક્કો જોયો, વૃદ્ધાવસ્થા જોઈ, જુવેનાઇલ તબક્કો જોયો, કે પ્રાજનનિક તબક્કાની શરૂઆતનો તબક્કો કયો કહેવાય, પહેલાનો આગળનો તબક્કો જુવેનાઇલ તબક્કો, અને પ્રાજનનિક તબક્કો છે એનો અંતનો સમયગાળો એ કયો થઈ ગયો, કઈ થઈ ગઈ વૃદ્ધાવસ્થા, એવી પ્રાજનનિક તબક્કો પૂર્ણ થાય અને વૃદ્ધાવસ્થાની શરૂઆત થાય છે, અને વૃદ્ધાવસ્થા ક્રમશઃ મૃત્યુ તરફ ખેંચી જતી હોય છે. જ્યારે આપણે આજે હવે આપણે ખબર છે પ્રજનનની ક્રિયાની અંદર શું થાય છે, એક તો જન્યુઓનું જોડાણ થાય છે, જન્યુઓનું નિર્માણ થાય છે, નિર્માણ જન્યુઓનું જોડાણ નિર્માણ થયું, જન્યુઓનું જોડાણ થયું, યુગ્મનજનું નિર્માણ, નવા સજીવનું નિર્માણ, સર્જન, આ લિંગી પ્રજનનની ઘટનાઓ છે. તો હવે આ લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ શું શું જોવા મળે છે? જન્યુઓનું નિર્માણ, સૌથી પહેલા જન્યુઓના નિર્માણ ઉપર જોઈએ. તો આ આખા આખી ઘટના છે, નિર્માણ થવું, જોડાણ થવું, યુગ્મનજનું નિર્માણ થવું, આ બધી ઘટનાઓને આપણે સરળતા ખાતર, આપણી સરળતા માટેથી એ ત્રણ ભાગમાં ડિવાઈડ કરેલી છે. ક્યાં ત્રણ ભાગ છે? તો કે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને ત્રણ ભાગ. સૌ પ્રથમ આવશે જન્યુઓનું નિર્માણ, એટલે પૂર્વફલન ઘટનાઓ, ફલન અને પોષ્યફલન ઘટના. ખબર છે પૂર્વફલન ઘટના એટલે જન્યુઓનું પૂર્વફલન ઘટનાની અંદર પણ શું થશે, જન્યુઓનું બે પાછા વિશિષ્ટ તબક્કા, જન્યુઓનું નિર્માણ. જો ભાઈ જન્યુઓનું નિર્માણ નહીં થાય તો પ્રજનનની ઘટના કઈ રીતના શક્ય બનશે? લિંગી પ્રજનનની ઘટના શક્ય છે જ નહીં, કેમ કે એની લાક્ષણિકતા જ છે કે જન્યુઓનું નિર્માણ થયું અને એનું જોડાણ થયું. હવે અહીંયા જન્યુઓનું નિર્માણ ન થાય તો લિંગી પ્રજનન શક્ય છે નહીં. એટલા માટે સૌપ્રથમ જન્યુઓનું નિર્માણ, ત્યારબાદ જન્યુઓનું વહન, નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ થવા માટેથી એમનું વહન થવું તો જરૂરી જ છે. તો શું થશે, જન્યુઓનું વહન, ત્યારબાદ વહન થઈ જાય પછી એમનું જોડાણ થાય છે, જોડાણ થયા બાદ એમાં શું થાય છે, ફલનની ઘટનાઓ થઈ જાય. હવે ફલન થઈ ગયું તો ફલન પછીની પણ ફર્સ્ટ ફલનમાં કઈ કઈ ઘટનાઓ થાય છે એ જોવાની છે. તો આજે આપણે સૌ પ્રથમ જોઈશું, કયું જોઈશું, પૂર્વ ફલનની ઘટનાઓ, જન્યુઓનું નિર્માણ. લિંગી પ્રજનન છે એટલે કયા બે જન્યુ આવશે, નર જન્યુ અને માદા જન્યુ, આ ક્લિયર જ છે આપણું. તો હવે એમના આકારના આધારે તેમાં થોડો ફેરફાર દર્શાવે છે. સમજન્યુક અને વિષમજન્યુક આ જન્યુઓમાં બે પ્રકાર છે,
समजन्यु विषमजन्यु नाम ऊपर की खबर पड़ी जैसे बता रहे सम એટલે સરખું વિષમ એટલે જુદાપણું જુદા આકાર તો શ્રમજન્યુ એવી વર્ગ એવા સજીવો કે જેની અંદર ઉત્પન્ન થતા જન્યુઓ નિર્માણ પામતા જન્યુઓના આકાર કેવા હોય છે ઉત્પન્ન થતા જન્યુઓના આકાર કેવા હોય છે સરખા આકારના હોય છે એના આકાર કદમાં કાંઈ ફેરફાર હોતો નથી તો તેમને શું કહેવાશે શ્રમજન્યુ બાહ્યાકાર દ્રષ્ટિએ समानता જોવા મળે એને શું કહેવાશે સમજન્યુ તો આવું કેમાં જોવા મળશે લેડોફોરા લેડોફોરા નામક લીલમાં આવું જોવા મળે છે આવા પ્રકારના જન્યુઓ જોવા મળે છે કે જે તમે એને જોવો તો એને આ તમે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કે આ નર જન્યુ છે કે આ માદા જન્યુ છે તેમ કેમ તેની દેખાય રચના બાહ્યાકાર આખી રચના જ કેવી છે સમાન છે તો આ વાત થઈ કે શ્રમજન્યુની વિષમજન્યુની અંદર શું શું હશે તો કે નર જન્યુ અને માદા જન્યુ બંનેના કદ કેવા હશે અલગ અલગ હશે બાહ્યાકાર દ્રષ્ટિએ જુદા પણ તો શું હશે માદા જન્યુનું કદ કેવું હોય મોટું હોય અંડકોષ જેમ કે આપણે ઉદાહરણ લઈ લઈએ મનુષ્ય મનુષ્ય અંડકોષ જ્યારે નરની અંદર શું થાય આપણે શુક્રકોષ એનું કદ એની સાપેક્ષે કેવું હોય છે નાનું એટલે કદમાં તફાવત આવી ગયો એમના દેખાવમાં તફાવત આવી ગયો બાહ્યાકાર દ્રષ્ટિએ કેવા હોય છે જુદા જુદા તેને શું કહેવાશે વિષમજન્યુ તો આવું વિષમજન્યુ કેમાં જોવા મળશે તો કે મનુષ્ય હોમો સેપિયન્સ અને ફ્યુકસ આપણે બુકની અંદર આ બે એક્ઝામ્પલ આપ્યા છે એટલે બુકની અંદર આપેલા એક્ઝામ્પલની ક્લિયર કરવા અને યાદ રાખવા ખૂબ જરૂરી છે કેમ કે એમસીક્યુ અહીંથી એમસીક્યુ તમને પૂછાઈ શકે છે કે સમજન્યુ પ્રકારના જન્યુઓ શેમાં જોવા મળે છે તો કે લેડોફોરા લીલમાં અને વિષમજન્યુ પ્રકારના જન્યુઓ તો કે મનુષ્ય ફ્યુકસ વગેરેમાં વિષમજન્યુ પ્રકારના જન્યુઓ જોવા મળે છે બાહ્યાકાર દ્રષ્ટિએ તેમાં શું હોય જુદાપણું જોવા મળે છે એની રચના અને આકાર અલગ અલગ હોય છે બુકમાં બંનેની આકૃતિ એકી છે ફ્યુકસ અને મનુષ્ય બંનેના જ્યારે મનુષ્યની અંદર એટલે કે મનુષ્યની અંદર નર જન્યુને શું કહેવાશે શુક્રકોષ કહેવાશે નર જન્યુને શું કહે છે શુક્રકોષ અને માદા જન્યુને અંડકોષ શુક્રકોષ કેવા હોય છે ચલિત હોય છે મોટા હલન ચલન કરી શકે તેવા હોય છે આ વાત થઈ ગઈ જન્યુઓના તેમના આકારના આધારે ડિવિઝનની સમજન્યુ અને વિષમજન્યુ ચલો જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી લો સમજન્યુ અને વિષમજન્યુ વિશે જોઈ ગયા હવે આપણે જોઈએ વનસ્પતિઓની અંદર પ્રાજનનીક રચનાઓ સીમા તો કે વનસ્પતિની અંદર પ્રાજનનીક રચનાઓ કઈ કઈ થશે તો એક તો છે આપણે બધા ખબર જ છે સ્ત્રી કેશર અને બીજું છે કેશર જો વનસ્પતિની અંદર સ્ત્રી કેશર અને પુકેશર ચક્રો બંને ચક્રો હાજર હોય તો એને દ્વિલિંગી વનસ્પતિ કહેવાશે દ્વિલિંગી વનસ્પતિઓ તો કે સ્ત્રી કેશર ચક્ર અને મુકેશર ચક્ર બંને હાજર હોય તો તેમને દ્વિલિંગી વનસ્પતિ કહેવાય તો જ્યારે
બેમાંથી એક જ ચક્રો હાજર હોય તો એવી વનસ્પતિને એકલિંગી વનસ્પતિ કહેવાય. એકલિંગી વનસ્પતિઓ મુકેશ્વર ચક્ર અથવા ત્રિકેશ્વર ચક્ર બે માંથી કોઈ એક હાજર હોય. જો પુકેશ્વર ચક્ર હાજર હોય તો પુકેશ્વર વનસ્પતિ અને સ્ત્રીકેશ્વર ચક્ર હાજર હોય તો માદા વનસ્પતિ, ચાલો જોઈએ બુકમાં શું કીધું છે. સ્ત્રીકેશરીય વનસ્પતિ અને માદા વનસ્પતિ, વનસ્પતિમાં નર અને માદા પ્રાંગણિક રચનાઓ એક જ વનસ્પતિમાં જોવા મળે એટલે કાઉસ્પાઇપ છે દ્વિલંગી, અથવા તો વિભિન્ન વનસ્પતિઓમાં તો કે એકલિંગી વનસ્પતિઓ જોવા મળે છે. કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિનો સૂચક શબ્દ સમસુકાય કીધું છે. દ્વિલિંગી માટે બીજો શું શબ્દ વાપરો છે? સમસુકાય. દ્વિલિંગી માટે શબ્દ વાપરો છે સમસુકાય, એવું વાપરું છે. જ્યારે અને એક શબ્દની પણ વપરાય છે સમસુકાય અને એક શબ્દની, ત્રણ શબ્દ વાપરા છે. દ્વિલિંગી સમસુકાય એટલે કે બંને એક જ દેહ ઉપર, સુકાય એટલે શું થશે એનો મતલબ થશે, સુકાયનો મતલબ દેહ. સુકાય આપણે યાદ કરો 11મા ધોરણના ચેપ્ટરમાં લીલીસ અભ્યાસ કરતા હતા ત્યારે એનું દેહ સુકાય પ્રકારનું એવું કીધું હતું. તો એનામાં સમસુકાય એટલે કે દેહ અને એક સદની એક જ ઉપર બને આવેલા છે. જ્યારે એક લિંગીને બીજું કહી શકાય અહીંયા એક સદની કીધું હતું તો આને દ્વિસદની કહેવાશે. બંને ચક્ર અલગ અલગ વનસ્પતિ અલગ અલગ છોડ ઉપર હાજર છે. જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમ સુકાય, અહીંયા સમ સુકાય હતું તો આનું પાછું આપણે લખી શકીએ વિષમ સુકાય. એકલિંગી દ્વિસદની અને વિષમ સુકાય, દ્વિલિંગી વનસ્પતિ સમસુકાય અને એક સદની, અહીંયા દ્વિલિંગી અને દ્વિસદની બંને વિરુદ્ધ વસ્તુ છે, બંનેના મતલબ અલગ અલગ છે. સપુષ્પી વનસ્પતિઓમાં એકલિંગી નર પુષ્પને પુકેશરીય પુષ્પ એટલે કે પુકેશરો ધરાવતું પુષ્પ, પુકેશર ચક્ર હોય તો પુકેશરીય પુકેશરીય પુષ્પ પુકેશરીય વનસ્પતિ અને માત્ર સ્ત્રી કેશર હોય તો સ્ત્રી કેશરીય વનસ્પતિ, તો સ્ત્રી કેશરીય પુષ્પ કહેવાશે. કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ એટલે કે એક સદની પર ઉગે છે, અથવા ભિન્ન વનસ્પતિ એટલે કે દ્વિસદની પર ઉગે છે. કાકડી અને નારિયેળ એક સદનીના ઉદાહરણ છે, જ્યારે પપૈયું અને ખજૂર એ દ્વિસદનીના ઉદાહરણ છે. દ્વિસદની પપૈયું અને ખજૂર, જ્યારે કાકડી અને નારિયેળ અહીંયા બે જ અહીંયા દ્વિસદનીના તમારે દ્વિલિંગીના તમારે ઉદાહરણ લેવા હોય તો ફ્લાવરિંગ પ્લાન્ટની અંદર તમે લઈ લો ગુલાબ, જાસૂદ, જાસૂદની ગુલાબના આપના બધા ફ્લાવરિંગ પ્લાન્ટ જે ફૂલો છે એ સરળતાથી પ્રાપ્ત થતા હોય જોઈ શકીએ છીએ. તો એને જોઈએ તો આપણે ખબર પડે કે સ્ત્રી કેશર અને કુકેશર બંને એક જ પુષ્પની અંદર હાજર છે. જ્યારે પપૈયું અને ખજૂરની અંદર શું થાય છે, કાં તો સ્ત્રી કેશર હાજર હશે કાં તો કુકેશર હાજર હશે, બંને બેમાંથી એક હાજર હશે. આ વાત થઈ ગયા કે વનસ્પતિની પ્રાંગણિક રચનાઓ સ્ત્રી કેશર અને મુખ્યસરની. આ ટોપિક યાદ રાખજો, આના પછીના ચેપ્ટરમાં આપણે કામ લાગશે, આના પછીના ચેપ્ટરને રિલેટેડ ટોપિક છે. તો હવે આવું તો વનસ્પતિની અંદર થઈ ગયું, તો શું પ્રાણીની અંદર પણ આવા એક શબ્દની દ્વિશબ્દની હશે કે એકલિંગી અને દ્વિલિંગી હશે? તો કે હા, કે શરૂઆતમાં આપણે જોયું હતું લિંગી પ્રજનનની રચનામાં જોયું હતું કે જન્યુઓનું નિર્માણ થાય તો એમાં જોયું હતું એક ગૃહી અને દ્વિગૃહી, મતલબ કે એક દ્વિલિંગી અને એકલિંગી. તો પ્રાણીઓની અંદર જોઈએ તો
પ્રાણીઓમાં જોવા જઈએ તો દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી અને એકલિંગી. તો આવું દ્વિલિંગી અને એકલિંગી પ્રકારનું વિભાજન પ્રાણીઓમાં પણ જોવા મળે છે, જો આપણે બુકમાં આપ્યું છે. પરંતુ પ્રાણીઓ માટે શું બધી જાતિના સજીવો નર કે માદા એકલિંગી હોય, અથવા શું એવી જાતિઓ પણ છે કે જે બંને પ્રકારના પ્રજનન અંગો ધરાવે છે એટલે કે દ્વિલિંગી છે? તમે સંભવિત રીતે એકલિંગી પ્રાણીઓની જાતિઓની યાદી બનાવી શકો છો, જેમ કે અળસિયું, વાદળી, ચપટા કૃમિ અને જળો વગેરે લાક્ષણિક દ્વિલિંગી પ્રાણીઓ છે કે જે નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે છે. બંને પ્રજનન અંગો કેમાં? એમાં જ. તો કે વંદો, અળસિયું, ચપટા કૃમિ, વાદળી ચપટા કૃમિ, અળસિયું, જળો, તો આવા દ્વિલિંગીની અંદર અળસિયું, જળો, વાદળી, ચપટા કૃમિ, એકલિંગીની અંદર કાં તો નર જન્યુઓ હાજર ઉત્પન્ન થતો હોય, કાં તો માદા જન્યુઓનું નિર્માણ થતું હોય. તો કે વંદો, બીજું મનુષ્ય, ટૂંકમાં જેની અંદર મેલ અને ફિમેલ એવું ડિવાઇડેશન જોવા મળતું હોય એ પ્રાણીઓમાં ક્યાં જશે? એકલિંગીમાં. ચલો ફરી વસ્તી જોઈ લો. વનસ્પતિને પ્રાણીની રચનાઓ કઈ છે? તો કે સ્ત્રી કેસર અને ફૂકેસર. એના આધારે આપણે એને દ્વિલિંગી વનસ્પતિ અને એકલિંગી વનસ્પતિ એવા બે ભાગમાં ડિવાઇડ કરી. સ્ત્રી કેસર ચક્ર અને ફૂકેસર ચક્ર બંને હાજર હોય એટલે કે પ્રાજ્ઞનિક રચનાઓ, બંને પ્રાજ્ઞનિક રચનાઓ હાજર હોય તો એમને દ્વિલિંગી વનસ્પતિ અથવા તો દ્વિલિંગી પુષ્પ કહેવાશે. હવે તો અથવા તો સમસુકાઈ કહેવાય, અથવા એનું ત્રીજું નામ લીધું હતું એક સદની. તેવી જ રીતના એકલિંગી અથવા તો દ્વિસદની અથવા તો વિષમ સુકાય. એક અહીંયા દ્વિસદની અને એક સદનીમાં થોડો કન્ફ્યુઝન થાય એને જરા ક્લિયર કરી લઉં. ફૂકેસર ચક્ર અથવા તો સ્ત્રી કેસર ચક્ર બેમાંથી કોઈ એક જ હાજર હોય, બે હાજર ના હોય. જો ફૂકેસર હાજર હોય તો એવા પુષ્પને ફૂકેસરીય પુષ્પ અને સ્ત્રી કેસર હાજર હોય તો એવા પુષ્પને સ્ત્રી કેસરીય પુષ્પ, ઉદાહરણ પપૈયું અને ખજૂર. જ્યારે આની અંદર કાકડી, નારિયેળ, ગુલાબ, જાસૂદ કોઈ પણ લઈ લો. ચલો આખી વાત થઈ ગઈ આપણી જન્યુઓના નિર્માણની, સમજન્યુ, વિષમજન્યુ, વનસ્પતિની અંદર અને પ્રાણીની અંદર.